ઘરમાં આવવા દે. માં જો હું પુત્ર હોત તો તું મને ઉજેરી લેત, પછી મારામાં શું દોષ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલ ભૂલામણી છે, થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈ જઈશ, પછી દહેજ કોઈ મોટી વાત નહીં રહે, એનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે, અને તારા આંગણાનું એક પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ, હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ ચડશે. નહીં નહીં, આમ ક્યારેય ન થવા દેતી માં, મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા બાગનું એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં, પરંતુ કોણ જાણે, સ્ત્રીઓ એ જ પુરુષ પ્રધાન સમાજમાં જાતિ નિયમો વલણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે, કે પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભૂણ હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે. શું તેને પોતાની શક્તિ પરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તેને પોતાની લાડકવાય બેટી પર ભરોસો નથી? જો તેવું જ હોય તો ધિક્કાર છે નારી શક્તિને, ધિક્કાર છે સ્ત્રી ભૂણ હત્યા કરનાર માતાને, અને ધિક્કાર છે તેના માતૃતત્વને. કારણ કે હું માનું છું, ત્યાં સુધી એક સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષની હિંમત છે કે તેની કુખને હાથ લગાવી શકે? અરે, દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંકી પડી જાય છે. આવું લાડક વાયુ પાત્ર એટલે જ દીકરી, ઓર માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે વાહણનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે, એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાંથી આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક કરે એ જ દીકરી. જો દીકરો એ પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. જો દીકરો એ પિતાનું હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે. દીકરી તરુણી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનું સમાજમાં જાળવો માન, જાતિ જાણવા કદી ન કરાવ્યો નિદાન. મેં તો જોયા નથી માને બા ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર આપણા પરિવારની આ ભાણી છે, એટલે ભાણી એટલે આપણી દીકરી જ છે, પણ
આ દીકરી આજે જે બોલી છે એના મા બાપ ને ખરેખર 100-100 ધન્યવાદ, 100-100 અભિનંદન. આ દીકરીને સ્ટેજ ઉપરથી 2400 રૂપિયા પરિવારે આપ્યા છે, તાળીઓનો ગડગડાટ. પ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે તેઓ